કમાવી શકે. એક ક્વિકલી નાર્કો બ્રેક લઈ લેતા બ્રેક પછી આથી આજના અહીંથી આપણે જે છે ખાસ અહીંથી આપણે નિષ્ણાતો આપણી સાથે જોવા અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના ડિરેક્ટર અસીમ મહેતા, એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને તિસારે જાટી અસીમ સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ વિજય રાજાની. આપણે ડિટેલમાં ચર્ચા કરીશું બધા સ્ટોક સ્ટ્રેટજીસ અને તિસારે સેક્ટર્સ ઉપર એક નાર્કા બ્રેક. માર્કેટ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એન્ડ એસોસિએટના ડિરેક્ટર અસીમ મહેતા, એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ વિનય રાજાણી અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. આપ સૌનું સ્વાગત છે અને દિવાળીની હાર્દિક શુભેચ્છા, કારણ કે 2073 જે સંવત 2073નો આ છેલ્લો ટ્રેડિંગ સેશન નિફ્ટી પર. ઉચિત, જે રીતે ગત વર્ષની સરખામણી કરીએ તો પ્રાઇવેટ બેંક્સે સૌથી સારા રિટર્ન્સ આપ્યા છે અને હવે આજે આપણે જોવા જઈએ તો બરાબર આજના દિવસે આ સપ્તાહની વીકલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની, આવતીકાલથી નવી સિરીઝ નવો સપ્તાહ બેંક નિફ્ટી માટે શરૂ થશે અને નવા સંવતની પણ શરૂઆત થશે. હવે તમને લાગે છે કે વધારે ક્રિટિકલ સમય છે પ્રાઇવેટ બેંક્સ માટે પરફોર્મ કરવું અને એને માટે બેંક નિફ્ટીને ટકાવી રાખવું, શું વ્યૂ બને બેંક નિફ્ટી માટે? ગુડ મોર્નિંગ નિશા. સૌથી પ્રથમ સીએનબીસી બજારની આખી ટીમ અને બધા દર્શકોને દિવાળીની ઘણી હાર્દિક શુભેચ્છા. ડેફિનેટલી આપણે નિફ્ટી બેંકની વાત કરીએ તો પાછલા આખા વર્ષમાં ને લાસ્ટ દિવાળી તો આ દિવાળી કમ્પેર કરીએ તો ઘણું સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ રહ્યું છે. નિફ્ટી બેંકના કમ્પોનન્ટ જોઈએ તો મેજોરિટી ઓફ ધ કમ્પોનન્ટ્સ બધા પ્રાઇવેટ સેક્ટર બેંક્સથી આવે છે અને પીએસયુ બેન્કિંગ સ્પેસમાંથી એસબીઆઈને છોડીને બાકી બેંક્સના વેટેજ ઘણું ઓછું છે. તો આપણે જો ઇન્ડેક્સમાં આખી અપટ્રેન્ડ જોઈ છે એમાં પ્રાઇવેટ સેક્ટર બેંક્સે ઘણું સારું પાર્ટિસિપેશન આપણે અપટ્રેન્ડ આપણે જોયું છે, એટલે માટે આપણે ઇન્ડેક્સમાં પણ રિટર્ન જોયું છે. પણ કમ્પેરેટિવલી પીએસયુ બેંક્સ ક્યાંને ક્યાંક એક મોટું અંડર પરફોર્મર ગયા આખા વર્ષમાં રહ્યું છે. હમણાં આગળ જઈને અહીંયાથી એવા કોઈ સંકેત નથી કે પીએસયુ બેંક્સમાં આઉટ પરફોર્મન્સ ફરીથી રહેશે. ડેફિનેટલી હોઈ શકે છે કે અમુક સ્ટોક્સ એમાંથી રહેશે જે માર્કેટ રિટર્ન્સ આપી શકે છે. જો અગર માર્કેટ અહીંયાથી 15-20% રિટર્ન આપે તો એવા સ્ટોક્સ છે કે 15-20% રિટર્ન્સ આપી શકે છે. પણ જે આઉટ પરફોર્મન્સ છે એ અમારું માનવું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જ આગળ જઈને કન્ટિન્યુડ રહેશે. સ્પેસિફિકલી જે ઇન્ડસઇન્ડ બેંક છે, કોટક બેંક છે, જે સ્ટોક્સ આપણે પાછલા દિવાળી ટુ આ દિવાળીમાં આપણે આઉટ પરફોર્મન્સ જોઈ છે એ આઉટ પરફોર્મન્સ આગળ જઈને હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. વિધિન ધ બેંક સ્કેલર એવું કોઈ બેંક અમારે અહીંયાથી સિલેક્ટ કરવું હોય કે જે હજી સુધી ઘણું સારા રિટર્ન્સ નથી આપ્યા પણ અત્યારે હમણાં આગળ જઈને રિટર્ન્સ આપી શકે છે તો એ છે આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકમાં આપણે જો 3 મહિના પહેલા જોયું તો એક સારું બ્રેકઆઉટ આ સ્ટોકમાં આવ્યું હતું, લગભગ 260-265 ઝોનમાંથી. હમણાં ફરીથી રિસેન્ટ કરેક્ટિવ મૂવમાં એ બ્રેકઆઉટની આસપાસ આવ્યું છે. જો પ્રીવિયસ બ્રેકઆઉટની આસપાસ જો પ્રીવિયસ રેઝિસ્ટન્સ સુધી હમણાં સપોર્ટ એક કરવું જોઈએ. ઇવન લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો વીકલી અને મંથલી ચાર્ટ્સ ઉપર પણ 260-270 રેન્જમાં ઘણી સ્ટ્રોંગ સપોર્ટ છે. તો ઇન્ડસઇન્ડ બેંક, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક આ 3 એવા સ્ટોક્સ રહેશે જો અમને લાગે છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક સારા રિટર્ન્સ કરંટ લેવલથી આપી શકે છે. અને એઝ ફાર એઝ બેંક નિફ્ટીના લેવલ્સ ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી કન્સર્ન છે તો 24,450-24,500 ઘણી સ્ટ્રોંગ સપોર્ટ બેસ છે. અહીંયાથી પ્રોબેબિલિટી છે કે શોર્ટ ટર્મમાં જ આવતા વીકમાં આપણે 25,000 સુધીના ટાર્ગેટ્સ બેંક નિફ્ટીમાં આવતા જોઈ શકીએ છીએ. પરંતુ રુચિત, એક્સિસ બેંક સૌથી વધારે ફોકસમાં રહેશે, આ સ્ટોક કયા લેવલ જે ખાસ મહત્વના રહેશે અને કઈ સ્ટ્રેટેજી અપનાવી શકાય સ્ટોક ઉપર? ફ્રેન્કલી કહીએ તો ટેકનિકલી આ સ્ટોકે પાછલા 7-8 મહિનામાં કોઈ ટ્રેન્ડેડ મૂવ નથી આપ્યું. ફેબ્રુઆરીના સ્ટાર્ટથી જ આ સ્ટોક એક રેન્જમાં રહ્યું છે જેમાં 470-480 રેન્જમાં એક સપોર્ટ એક કર્યો છે અને જ્યારે પણ 530-540 આસપાસ આવે ત્યારે આ સ્ટોકમાં ફરીથી પ્રેશર આવે છે. ડેફિનેટલી આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ આપણે એક જુલાઈ મહિનામાં જોયું તો એક રેન્જનું બ્રેકઆઉટ, પણ એ રેન્જની બ્રેકઆઉટની બાદ પણ કોઈ ફોલોઅપ મૂવ હજી નથી આવ્યો. તો હજી પણ આ સ્ટોક એક બ્રોડ કન્સોલિડેશન ફેઝમાં છે. અહીંયાથી એવા કોઈ સંકેત નથી કે એક મોટો ઘટાડો આવશે અને 470નું જે સપોર્ટ છે એ બ્રીચ થશે અને એવા પણ કોઈ સંકેત નથી કે અહીંયાથી આ સ્ટોક ખરીદારી કરવી જોઈએ અને અહીંયાથી કોઈ પોઝિટિવ મોમેન્ટમ પિકઅપ થશે. તો આઈ થિંક આ જે રેન્જ આપણે પાછલા 8-8.5 મહિનાથી આ સ્ટોકમાં જોઈ રહ્યા છે આ રેન્જ હજી બી ઇન્ટેક્ટ રહેશે. લોઅર એન્ડ ઓફ ધ રેન્જ જે સપોર્ટ આ સ્ટોકમાં આવી છે એ 470-480 રેન્જમાં છે. પણ સ્ટોક સ્પેસિફિકમાં ગઈકાલે જે ડ્રાઈવ કરતા દેખાય, ઇનફેક્ટ 3 ટ્રેડિંગ સેશનથી જે નિફ્ટીને ડ્રાઈવ કરી રહ્યા છે એમાં ટેલિકોમ સ્ટોક્સ મોખરે જોવા મળી રહ્યા છે, આઈડિયા સાથે ભારતી એરટેલ ને ભારતી ઇન્ફ્રાટેલ. રુચિત, આ ત્રણેય તમને કેવા લાગી રહ્યા છે? સારા એવા ગેઇન્સ 3 દિવસમાં જોવા મળ્યા છે. ઇનફેક્ટ આઈડિયા ભારતીમાં આપણે ખ્યાલ હોય તો ગયા સપ્તાહમાં લગભગ 370-380 આસપાસ આપણી વાત થઈ હતી કે 370નું ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ આ સ્ટોકે બનાવી દીધું છે અને અહીંયાથી પ્રોબેબિલિટી વધારે છે કે આ સ્ટોક ઉપરની ડાયરેક્શનમાં જ જશે. એ જ આપણે ગયા 3-4 ટ્રેડિંગ સેશનમાં જોઈ રહ્યા છે અને જે આખા 8-9 વર્ષનું કન્સોલિડેશન ફેઝ હતું એ કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ ઘણા સારા વોલ્યુમ સાથે થયું છે. તો યસ, શોર્ટ ટર્મ ટ્રેન્ડ આ સ્ટોકનો હજી બી પોઝિટિવ છે.
લેવલ સાઇઝ ઉપર 485-490 સુધી નિયર ટર્મમાં સ્ટોક હજી બી જવાની પ્રોબેબિલિટી વધારે છે અને કોઈ પણ ડિક્લાઇન્સ આવે તો 440 ની આસપાસ આ સ્ટોકનો હમણાં એક સપોર્ટ બેઝ બની શકે છે. તો ઓવરઓલ પર્સપેક્ટિવ આ ભારતીય એરટેલ ઉપર વધારે પોઝિટિવ છે. ઇવન ઇન્ફ્રાટેલની વાત કરીએ તો ઇન્ફ્રાટેલમાં જે હિસાબે પાછલા બે સપ્તાહમાં જે અપમૂવ આવી છે એ અપમૂવ કોઈ કન્સોલિડેશન ફેઝમાં નથી રહેતી. યુઝ્યુઅલી જે વેવ થ્રી હોય છે વેવ થ્રીમાં એવા અપમૂવ આપણને જોવા મળે છે. તો ભારતીય ઇન્ફ્રાટેલમાં પણ અહીંયાથી ઘણા સારા રિટર્ન્સ મળી શકે છે મારા ખ્યાલથી. જો અગર ફ્રેશ પોઝિશન પણ લેવી હોય ઇન્સ્પાઇટ કે સ્ટોક 400 રૂપિયાથી 480 રૂપિયા 4-5 ટ્રેડિંગ સેશનમાં થઈ ગયું છે, જો અગર તમારી પાસે આગળ 3-4 મહિનાનું વ્યૂ રાખી શકતા હોય તો કરંટ લેવલ્સ ઉપર પણ મારા ખ્યાલથી ભારતીય એરટેલમાં એક એન્ટ્રી ચોક્કસ અહીંયાથી લેવી જોઈએ. આઈડિયામાં એક ઘણું મોટું અંડર પરફોર્મન્સ આપણે રિસેન્ટલી પાછલા 6-8 મહિનામાં જોયું હતું આ સ્ટોકમાં. અને કોઈ પણ અપમૂવ્સ આવશે તો પ્રોબેબિલિટી વધારે છે કે જે ટ્રેડર્સ કે જે ઇન્વેસ્ટર્સ સ્ટોકમાં અટકાયેલા છે એ અહીંયાથી એક્ઝિટ કરવામાં જોશે. અને 96-97 ની આસપાસ આ સ્ટોકનું ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ રહેશે. તો સૌથી બેટર સ્ટ્રેટેજી રહેશે કે જો અગર તમારી પાસે પોર્ટફોલિયોમાં આઈડિયા હોય તો આઈડિયામાંથી તમને સ્વિચ કરી લેવું જોઈએ ભારતીય એરટેલમાં. ઓકે, ત્યારે આગળ વધીને ટ્રેડિંગ કોલ્સ પર નજર કરીએ. રુચિત, આપના ટ્રેડિંગ કોલ્સ? સર, શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી જુબિલન્ટ ફૂડમાં ખરીદારીની સલાહ રહેશે. આપણે આ સ્ટોક સતત પાછલા 3-4 મહિનાથી આઉટ પરફોર્મન્સ જોઈ રહ્યા છે અને ઇવન ગયા 2 ટ્રેડિંગ સેશન્સમાં મોમેન્ટમ કન્ટિન્યુડ છે. કન્સોલિડેશન ફેઝનું ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર બ્રેકઆઉટ આપીને સારા વોલ્યુમ્સ થઈ રહ્યા છે. 1540 સ્ટોપલોસથી કરંટ લેવલ્સ ઉપર જુબિલન્ટ ફૂડને ખરીદારી કરી શકાય છે. 1645 ટાર્ગેટ લગભગ નેક્સ્ટ વીક સુધી આ સ્ટોકમાં જોવા મળવા જોઈએ. અને સેકન્ડ પીક રહેશે ઓરોબિંદો ફાર્મા. વિધિન ધ ફાર્મા સ્પેસ અમને લાગે છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં પણ આ એક સારું આઉટ પરફોર્મન્સ કરી શકે છે. આ સ્ટોક એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનના રેઝિસ્ટન્સની આસપાસ ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે અને જે હિસાબે આ સ્ટોક આઉટ પરફોર્મન્સ આપ્યું છે ફાર્મા સ્પેસમાં અને નિફ્ટી ફાર્મા કરતી ઘણું પહેલા સ્ટોક ઓલરેડી બોટમ થઈ ગયેલું એટલે આગળ જઈને ઘણું સારું આઉટ પરફોર્મન્સ આ સ્ટોકમાં આપણે આવતા જોઈ શકીએ છીએ. 748 સ્ટોપલોસથી શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. 794 ટાર્ગેટ્સ માટે નેક્સ્ટ વીકમાં ટાર્ગેટ પ્રોબેબલી અચીવ થઈ શકે છે. ઓકે, ત્યાંથી અરોબિંદો ફાર્મામાં ખરીદારી કરીને ચાલો 794 રૂપિયામાં 1-2% આસપાસનો ઘટાડો છે. જોકે નીચેથી રિકવર થઈ ગયું છે પણ એટલી સારી રિકવરી પણ નથી. આપણી સાથે રુચિત જૈન અસીમ મહેતા જોડાયેલા છે. રુચિન, કન્સર્ન તો બેંક નિફ્ટી પર જ બનેલા છે, એના પર જે ઘટાડો આવ્યો છે એને કઈ રીતે મૂલવો છો અને એની ઇમ્પેક્ટ નિફ્ટી ઉપર હજી કેટલી જુઓ છો? તમે અગર જોવો તો એક્સિસ બેંકમાં નો ડાઉટ એક પ્રોબેબિલિટી હતી છે આ ગેપડાઉન ઓપનિંગ થશે અને કાલના નંબર્સની બાદ, પણ હજી બી મને લાગે છે કે અહીંયા એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ વિધિન ધ બેન્કિંગ સેક્ટર લેવું જોઈએ. એક્સિસ બેંક જેવા સ્ટોક્સને હજી બી એક જે આપણે પાછલા 8-8.5 મહિનાનું કન્સોલિડેશન ફેઝ એક બ્રોડ કન્સોલિડેશન ફેઝ હજી બી સ્ટોક એમાં ટ્રેડ કરી રહ્યું છે. તો ઓવરઓલ જે અંડર પરફોર્મન્સ છે એમને અવોઇડ કરવું જોઈએ, પણ જે આઉટ પરફોર્મન્સ આપણે ઇન્ડસઇન્ડ બેંક જેવા કાઉન્ટર્સમાં પાછલા અમુક મહિનામાં જોયા છે, ઇન્ડસઇન્ડ બેંક, કોટક બેંક જેવામાં, એ આઉટ પરફોર્મન્સ આગળ જઈને હજી બી કન્ટિન્યુડ રહેવાની પ્રોબેબિલિટી વધારે છે. તો વિધિન ધ સેક્ટર અગર કોલ લેવો હોય તો એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ લેવો જોઈએ. અને અગર ઇન્ડેક્સની વાત કરીએ તો 24,300 જે આપણે સવારે વાત થઈ હતી કે ક્યાંક 24,300 આસપાસ સપોર્ટ છે, ત્યાં જ આપણે આજનો લો પણ અત્યાર સુધી સવારનો લો આ સ્ટોક ઇન્ડેક્સનો ફોર્મ બનતા જોયું છે. એક રિકવરી મોડ આવી શકે છે અને ફરીથી 24,600 આસપાસ આપણે 1-2 ટ્રેડિંગ સેશનમાં ઇન્ડેક્સને જતા જોઈ શકે છે. ઓકે, ત્યાંથી એક બેંક નિફ્ટી ઉપર પણ તમે ફોકસ રાખીને ચાલો, કારણ કે એક મેસિવ કટ અમુક સ્ટોક્સમાં આવી રહ્યો છે અત્યારે. બાય ધ વે, અત્યારે એક્સિસ બેંક 7% અત્યારે ઘટી ચૂક્યો છે ત્યારે, અને આઈસીઆઈસીઆઈ બેંકની અંદર પણ એક ખાસો ઘટાડો આપણા લેવલ ઉપર જોઈ રહ્યા છે ત્યારે. રુચિત, વિપ્રોની અંદર એક સરપ્રાઈઝ રેલી આવતી જોવા મળે છે, કારણ કે રિઝલ્ટ ખાસા ખરાબ હતા, અહીંયાથી બ્રોકરેજીસ પણ અહીંયાથી એસ્ટિમેટ ઘટાડતા જોવા મળ્યા. કોઈ વ્યૂ બની શકે વિપ્રોના કાઉન્ટર ઉપર? વિપ્રો આઈટી પેકમાંથી જોયું તો એક આઉટ પરફોર્મર રહ્યું છે. આપણે ઇન્ફોસિસ જેવા સ્ટોકમાં કન્સોલિડેશન જોયું છે, પણ વિપ્રોમાં કન્ટિન્યુઅસ એક હાઈ ટોપ હાઈ બોટમ્સનું સ્ટ્રક્ચર હજી બી ઇન્ટેક્ટ છે. અને તમે અગર જો રિસન્ટ અપમૂવમાં પણ કમ્પેર કરો તો એનું 89 ઈએમએ જે 280-285 આસપાસ આવતો હતો એ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બન્યું છે. તો આઈ થિંક થોડુંક હજી પોઝિટિવ મૂવ આવી શકે છે અને 310-315 સુધીના લેવલ્સ આપણે શોર્ટ ટર્મમાં સ્ટોકમાં જતા જોઈ શકે છે. સારું છે. ઓકે, બાય ધ વે, અત્યારે એક્સિસ બેંક તમે જોવો 8% સ્ટોક ડાઉન છે અત્યારે, અને આઈ મીન જો એ સ્ટોક અત્યારે જો ડાઉન ના હોત અત્યારે આપણે એક સારી રેલી જશે અત્યારે માર્કેટમાં જોયું હોત. એકવાર ક્વિકલી તમને એનું કન્ટ્રીબ્યુશન અત્યારે તમને જણાવી દઉં, કારણ કે તમે જો કે 100-255 પોઈન્ટ જશે તે અત્યારે બેંક નિફ્ટી દબાણમાં છે, એમાં 150 પોઈન્ટનું કન્ટ્રીબ્યુશન માત્ર એક્સિસ બેંકનું છે. તો જો એક્સિસ બેંકમાં 7% સુધીનો ઘટાડો ન હોત તો આપણે માત્ર અહીંથી એક 100 પોઈન્ટનો ઘટાડો અત્યારે જે છે બેંક નિફ્ટીમાં જોયો હતો. અને નિફ્ટીમાં જોવા જઈએ ત્યારે
ત્યાંથી ઓલમોસ્ટ જે છે આપણે એક ગ્રીન ટીકમાં અહીંયાથી એક ટ્રેડ કરતા હતા, પરંતુ એક ખાસું કરેક્શન અહીંયાથી આપણે એટલીસ્ટ એક્સિસ બેંકમાં જોઈ રહ્યા છે ત્યારે. રુચિત, એક્સિસ બેંકમાં હજુ પણ શોર્ટ કરીને ચાલુ છે કે હવે એ ઓપોર્ચ્યુનિટી નીકળી ગઈ છે ત્યારે? અત્યારે ફ્રેશ શોર્ટ્સ આ સ્ટોકમાં અવોઈડ કરવા જોઈએ, કેમ કે આ સ્ટોકમાં જોઈએ તો 470-480 ની પોઝિશનલ એક સપોર્ટ રેન્જ હતી. સવારે ઇન્ટ્રાડેમાં એ બ્રિજ થઈ છે, પણ એ આપણે ગયા 10-15 મિનિટમાં ફોકસ કર્યો તો ફરીથી લોઅર લેવલ્સથી આ સ્ટોકમાં રિકવરી આવી રહી છે. તો કંઈ ના કંઈક શોર્ટ્સ કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં અવોઈડ કરવા જોઈએ. ફ્રેશ શોર્ટની સલાહ તો નહીં હોય, પણ નિફ્ટીમાં જે અમુક રિકવરી મોડ દેખાઈ રહ્યો છે એ વિપ્રો પર છે. રુચિત, વિપ્રોના ચાર્ટ હવે તમને કેવા લાગી રહ્યા છે? ઓલમોસ્ટ 2.5% ઉપર છે અને સારી એવી તેજી ઉમેરાતી જોવા મળી રહી છે. જે હજી બી આ સ્ટોકમાં ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ છે. સારા વોલ્યુમ્સ પાછલા 5-6 મહિનામાં જે અપમૂવ આવ્યો છે એમાં વોલ્યુમ્સ પણ ડિસન્ટ છે, અને વિધિન ધ આઈટી સ્પેસ એક આઉટ પરફોર્મર પણ વિપ્રો લાર્જ કેપ સ્પેસમાંથી રહ્યો છે. 310-315 સુધીના લેવલ્સ નિયર ટર્મમાં આઈ થિંક વિપ્રોમાં આવવા જોઈએ, તો કોઈ લોંગ પોઝિશન જોઈએ તો હોલ્ડ કરી શકે છે. ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો 285નું સ્ટોપ લોસથી ફ્રેશ એન્ટ્રી પણ લઈ શકાય છે 315ના ટાર્ગેટ માટે. ઓકે, ત્યાંથી આપણે અહીંયાથી રુચિ જે છે તે સુપર બુલિશ છે ત્યારે વિપ્રો પર, 315 સુધીના લેવલ એ સ્ટોક ઉપર આવતા જોવા મળી શકે. એકવાર ક્વિકલ અમુક સ્ટોક્સ ઉપર નજર કરીએ. V2 રિટેલ, IFB ઇન્ડસ્ટ્રીઝ, બજાજ કોપ, આ સ્ટોક્સ અમુક આપણે ડિસ્કસ કર્યા તેમાં એક સારી ખરીદારી આવતી જોવા મળી રહી છે અત્યારે, અને થોડી ઘણી વીકનેસ અહીંયાથી અમુક સ્ટોકમાં છે, જેમ કે દિલીપ બિલ્ડકોન, સારેગામા, ઓનવર ટેકનોલોજીસ અને ઓબેરો રિયલ્ટી જેવા સ્ટોક્સ તમે જો અત્યારે મિડકેપ બાસ્કેટ્સમાં તેમાં અહીંયાથી એક ખાસો ઘટાડો આવી રહ્યો છે અત્યારે. પરંતુ રુચિત, રજા લેવાના સમયથી જો હશે કોઈ ડિસ્ક્લોઝર આપના? ઘણા બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, અમે પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ જે ભલામણ અમે આપી છે એવી જ રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સને અમે ઓલરેડી આપી છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર. ઓકે, અસીમજી આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાંના કોઈ સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી. વ્યૂઅર્સ, તમારી એટલી સલાહ છે કે જ્યારે આપ ઇન્વેસ્ટમેન્ટ કરો તો આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ કરો, અને આપને નિશાને તથા આપના સર્વ દર્શકોને દિવાળીની શુભકામનાઓ. નવું વર્ષ પણ આવું રોબસ્ટ રહે એવી મારી બેસ્ટ વિશિસ છે. ઓકે, રુચિત અને તિસારે જ અસીમજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને દિવાળીની આપને અને અમારા તમામ વ્યૂઅર્સને ખૂબ